સીધા જઈશું મહાત્મા મંદિરથી અમારી સાથે જોડાયેલા છે હિતલ હિતલ મહાત્મા મંદિરમાં એક પીએમઓ કાર્યાલય મોટું ઊભું કરવામાં આવ્યું છે ત્યાં ગ્લોબલ નેતાઓ સાથે ત્યાં બેઠક થવાની છે શું માહિતી સામે આવી રહી છે હાલ જી દિક્ષિતા ચોક્કસ એવું કહી શકાય કે આજે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર આવ્યા હતા ત્યારે એ પીએમઓ કાર્યાલય અને પી જે પીએમ લોન્ચ છે ત્યાં જ આ સમગ્ર બેઠકોનો દોર થયો હતો અને એ જ પ્રકારે બેઠકોનો દોર બપોર પછી પણ હાથ ધરાશે કારણ કે જે પ્રકારનો પ્રધાનમંત્રીનો કાર્યક્રમ છે એ કાર્યક્રમની રીતે જોવા જઈએ તો ત્રણ વાગે ટ્રેડ શોનું આયોજન કરાયું છે આ ટ્રેડ શોને પ્રધાનમંત્રી ખુલ્લો છે સ્વાભાવિક છે રાજભવનથી પ્રધાનમંત્રી ટ્રેડ શોમાં પહોંચશે અને ત્યાર પછી ફરી પાછા તેઓ મહા મહાત્મા મંદિર છે મહાત્મા મંદિરનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ અંતર્ગત કોઈ જાહેર કાર્યક્રમ નથી પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પ્રધાનમંત્રી માટેનો રિઝર્વ સમય ફાળવવામાં આવ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક જે પ્રકારે ગ્લોબલ સીઓ સાથે બેઠક થઈ છે ફરી પાછા કોઈ મળવા માંગતા હોય તો એ રિઝર્વ સમયમાં પ્રધાનમંત્રીને મળી શકે એ પ્રકારનું આયોજન છે ખાસ કરીને જોવા જઈએ તો આજે કરતા આવતીકાલે મહત્વનું બાબત છે કારણ કે આજે પાંચ ગ્લોબલ સીઓ સાથે બેઠક થઈ ચૂકી છે યુએ પ્રેઝિડન્ટ આજે સાંજે આવશે તેમને રોડસો દ્વારા ક્યાંક ને ક્યાંક પ્રધાનમંત્રી પોતાનો પ્રોટોકોલ તોડીને પણ તેઓને એરપોર્ટ પર સ્વાગત કરશે અને ત્યાર પછી તેઓ હોટેલ લીલામાં એક મહત્વના એમઓયુ તેમની સાથે સાઈન કરવાના છે આ તમામ કાર્યક્રમ અંતર્ગત જે જે એની એની છે છે જાહેરાત એ આવતીકાલે વાયબ્રન્ટ ગુજરાતનું સત્તાવાર રીતે ખુલ્લું મુકાશે ત્યારે કરવામાં આવશે સ્વાભાવિક છે કે આવતીકાલે મહાત્મા મંદિરમાં જે વાઇબ્રન્ટ ગુજરાત યોજાવાની છે તેમાં અનેક ઉદ્યોગપતિઓ સીઈઓ છે એ તેઓ હાજર રહેશે મંચ ઉપર હાજર રહેશે અને ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં અને ભારતમાં જે પ્રકાર નું રોકાણ કરવાના છે તેની સત્તાવાર જાહેરાત કરે તેવી સંભાવનાઓ જોવામાં આવી રહી છે અને આ જે આંકડો છે એ આંકડો ક્યાંક ને ક્યાંક એવું પણ કહી શકાય કે જે પાંચ ટ્રિલિયન ઇકોનોમી બનાવવા તરફ ભારત આગળ વધી રહ્યું છે એ દિશામાં એક મહત્ત્વનું કદમ બની રહેશે બીજું ખાસ કહેવા જઈએ તો આવતીકાલે અનેક લોકો સાથે વન ટુ વન બેઠક પણ તેઓ મહાત્મા મંદિર કરશે અને ત્યાર પછી ગિફ્ટ સિટીમાં પણ આવતીકાલે પ્રધાનમંત્રી ગ્લોબલ સીઓ સાથે બેઠક કરવાના છે સ્વાભાવિક છે કે જે ગિફ્ટ સિટી છે એ ફાઇનાન્શિયલી હબ બની રહ્યું છે અને એ દિશામાં પણ મહત્ત્વનું કદમ પ્રધાનમંત્રીની ગિફ્ટ સિટીની મુલાકાત છે એ પણ ખૂબ મહત્ત્વની બની